માટે મેં આ મસ્જિદ જોઈ રહ્યા છો. આ મસ્જિદ ઓરિજિનલ મસ્જિદ નબવી છે, જે નબી સાહેબના જમાનામાં બની હતી. આ એ ઓરિજિનલ મસ્જિદ છે, મસ્જિદ નબવી. અને આ મિમ્બર, અને આ મિમ્બરના પાસે જે છે આ જન્નતની ક્યારી છે. અહીંયા બધા બે રકાત નફલ નમાઝ પડે છે, અને આ છે જન્નતની ક્યારી. અત્યારે જ્યાં હું ઊભો છું એ જન્નતની ક્યારી છે. આખી અહીંયાથી સ્ટાર્ટ થાય છે, જ્યાં મિમ્બર છે, જ્યાં મિમ્બર છે ત્યાંથી અહીંયાથી આ સ્ટાર્ટ થાય છે. અને એ જન્નતની ક્યારી ઠેઠ સામેના સામે સુધી છે જન્નતની ક્યારી. અને આ જ આખી ઓરિજિનલ મસ્જિદ નબવી છે. અને નમાઝ, ઇમામ સાહેબ નમાઝ અહીંયા પઢાવે છે. આજે માઈકો મૂકેલા છે ત્યાં ઇમામ સાહેબ નમાઝ પઢાવે છે. એના જન્નતની ક્યારી, જેને કહેવાય છે કે આ જન્નતથી આ ટુકડો આવ્યો છે. બહુ ફઝીલત છે બે રકાત નમાઝ અહીં અચૂક પડવી પડે છે. આમ તો હજના મોકા પર વધારે જગ્યાઓ હોતી નથી, પણ અત્યારે હજની સિઝન પૂરી થઈ ગઈ છે એટલે તમને આરામથી બે રકાત નમાઝ પઢવા માટે જગ્યા મળી રહે. તો અત્યારે અમે જન્નતની ક્યારીમાંથી બહાર નીકળી ગયા છે. નબી સાહેબ નો તો અમે અહીંયા સલામ પીસ કરીને અહીંયા બહાર નીકળી ગયા છે. આ બહારનો ગેટ છે નીકળવાનો. અને એના બિલકુલ ઉપર ગુમ્મદ ખિજરા જે હમણાં નજર આવશે આપણે. જોઈ રહ્યા છો હજુ ગુમ્મદ ખિજરા.